नमस्कार मित्रों, धोरण 10 गणित स्वाध्याय 14.1 प्रश्न नंबर 7। एक चौक्स शहर में 30 विस्तार में हवा में सल्फर डाइऑक्साइड की सांद्रता घटको प्रति 10 लाख में एटले कि पीपीएम जेने टूंक में लखेलू है एने पूरु नाम है पार्ट्स पर मिलियन में शोधवा माटे नीचे दर्शाएल माहिती एकत्रित करवामां आवी हती। આપણે હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાનો મધ્યક શોધવાનો છે। મિત્રો, આપણને ખ્યાલ છે મધ્યક શોધવા માટે ત્રણ રીત છે। પહેલી રીત પદ વિચલનની રીત, બીજી રીત ધારી લીધેલ મધ્યકની રીત, અને ત્રીજી રીત પ્રત્યક્ષ રીત। મિત્રો, અગાઉ આપણે આ જ સ્વાધ્યાય પ્રત્યક્ષ રીત અને ધારી લીધેલ મધ્યકની રીતે પૂર્ણ કર્યું। હવે આપણે પદ વિચલનની રીતે દાખલો ગણીએ છીએ। તમને ત્રણ રીતમાંથી કઈ રીત સરળ લાગે છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। સૌ પ્રથમ વાત કરીએ SO2ની સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનમાં વર્ગ તરીકે આપણને આપેલી છે। ત્યારબાદ આવૃત્તિ, આવૃત્તિને મિત્રો સંકેતમાં શું કહેવાય, FI। તો આવૃત્તિ FI લઈએ અને દરેક આવૃત્તિનો સરવાળો જેને કહેવાય સિગ્મા FI અથવા તો એને શું કહેવાય N, સરવાળો કરીએ 4 ને 9 13, 13 ને 9 22, 22 ને 2 24, 24 ને 4 28, 28 ને 2 30। જે આપણને રકમમાં કીધું હતું 30 વિસ્તાર છે, એનો મતલબ કે અત્યારે આપણે આ જે રકમ લખેલી છે એ સાચી છે અને સરવાળો સાચી દિશામાં જઈ રહ્યો છે। ત્યારબાદ હવે દરેક રીતમાં ફરજિયાત પ્રથમ શું તમારે શોધવું પડશે, મધ્ય કિંમત, અને મધ્ય કિંમતને સંકેતમાં શું કહેવાય XI। તો મધ્ય કિંમત શોધવા માટે આપણને ખ્યાલ છે કે અધસીમા અને ઉધ્વસીમાનો શું કરવો પડે, સરવાળો કરવો પડે। તો આ બે અધસીમા અને ઉધ્વસીમાનો આપણે સરવાળો કરીએ એટલે 0.00 અને 0.4નો સરવાળો કેટલો થશે, 4.00, અને એને ભાગ્યા કેટલા કરશું આપણે, 2। તો આ પોઈન્ટ ભાગ નહીં ચાલે, 0 છે એટલે આ 0, 2 વડે ભાગ ચાલશે, 2 × 2 = 4, એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત આપણને કેટલી મળે છે, 0.02। એ જ રીતે બીજા વર્ગની મધ્ય કિંમત આપણે શોધવી હોય તો 0.04 + 0.08, બંને વર્ગનો સરવાળો કરીએ 8 ને 4 = 12.0, ભાગાકાર કરશું 2 વડે, 0.1 છે એટલે ભાગ ચાલશે નહીં, 2 × 6 = 12, તો કેટલા આવ્યા, 0.06। એ જ રીતે બધા જ વર્ગની આપણે શું કરી શકીએ, મધ્ય કિંમત મેળવી શકીએ। પરંતુ આપણે આ રીતે મધ્ય કિંમત બધા વર્ગની મેળવતા નથી। હવે ટૂંકમાં હું તમને શીખવાડું, તમને બંનેમાંથી કઈ રીત સરળ લાગે છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। તો આ કોઈ પણ બે અધસીમા અને આ કોઈ પણ બે ઉધ્વસીમાનો તફાવત લઈએ આપણે। ઉદાહરણ તરીકે હું 0.16 અને 0.12નો તફાવત લઉં, 0.16માંથી 0.12 બાદ કરીએ એટલે મને કેટલા મળે છે, 0.04। કોઈ પણ બે લઈ શકીએ, આ બે ઉધ્વસીમા લઈએ, 0.08માંથી 0.04 બાદ કરીએ એટલે કેટલા મળે છે, 0.04, બંને કેવા મળે છે, સમાન। તો આ જે વસ્તુ મળી મિત્રો એ આપણી થઈ વર્ગ અંતરાલ, જે સમાન હોય તો સતત વર્ગ લંબાઈ મળે છે એવું આપણે કહી શકીએ। જે આપણે ઉપયોગ કરવાના છીએ એને શું કહીશું, વર્ગ અંતરાલ, સંકેતમાં કહેવાય H, 0.04। તો દરેક મધ્ય કિંમતમાં આપણે વર્ગ અંતરાલ ઉમેરતા જઈએ એટલે 0.06માં વર્ગ અંતરાલ ઉમેરીએ એટલે 0.10, 0.10માં ઉમેરીએ એટલે 0.14, 0.14માં ઉમેરીશું એટલે 0.18, અને 0.18માં ઉમેરીએ એટલે 0.22। મિત્રો, ત્યારબાદ આપણે એક કિંમત લખવાની થશે, કઈ કિંમત, ધારેલ મધ્યક, જેને સંકેતમાં કહેવાય A। તો ધારેલ મધ્યક A બરાબર, હવે ધારેલ મધ્યક ક્યાંથી લેવો પડશે આપણે, તો કે મધ્ય કિંમતમાંથી બરાબર વચ્ચેથી લેવાનું છે। તો આ બંને વર્ગની મધ્ય કિંમત, આ બીજા વર્ગની મધ્ય કિંમત અને આ ત્રીજા વર્ગની મધ્ય કિંમત, મિત્રો આમાં બરાબર વચ્ચે કોઈ છે નહીં, કારણ કે બેકી સંખ્યામાં વર્ગ છે એટલે। તો આવે વખતે આપણે શું કરવાનું, તો કે આ બંનેમાંથી આ જે ઉપરની મધ્ય કિંમત હોય એને તમારે A ધારવાનો,
શા માટે? તો કે ઉપર માઇનસ ઓછા આવે. હવે માનો કે તમે નીચે એ ધારો તો જવાબમાં કંઈ ફરક પડવાનો નથી, પરંતુ માઇનસ કિંમત વધુ આવશે. આપણે દાખલામાં નીચે એ લઈ અને દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ આવશે. તમે મિત્રો આ જ દાખલો 0.10 એ ધારી અને દાખલો ગણી અને જવાબ મેળવજો, કેટલો આવે છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો એ બરાબર કેટલા આવ્યા? 0.14. તો એના પછી ચોથું ખાનું આપણે કોનું બનાવવું પડશે? યુઆઈ બરાબર, યુઆઈનું સૂત્ર શું છે? તો કે xi - a/h. મિત્રો આની ગણતરી આપણે કરીએ તો હું સૂત્ર લખતો નથી, અહીંયા ગણતરી કરીએ છીએ. તો આડી લાઇનમાં આપણે જોઈએ xi કેટલા છે, તો કે 0.02 - a. એ કેટલા આપણે ધાર્યા? 0.14/h. h કેટલા છે આપણી પાસે? 0.04. મિત્રો 0.02 અને 0.14માં મોટી રકમ કઈ છે? 0.14. તો એમાંથી 0.02 બાદ કરીએ એટલે 0.12/h, પણ એ કેવા આવશે? માઇનસ 0.04. પોઈન્ટ પછી બંનેમાં બે અંક છે એટલે 4 × 3 = 12, એટલે આ કેટલા આવશે? -3. મિત્રો બીજી બાદબાકી આપણે અહીંયા કરીએ છીએ એની સામે. તો આપણે જોઈએ xi કેટલા છે? 0.14 માઇનસ એ પણ આપણે કેટલા ધર્યા? 0.14/h. એચ આપણે કેટલા છે? 0.04. 0.14માંથી 0.14 બાદ કરીએ એટલે આપણને શું મળે? 0 × 0.04. મિત્રો અંશમાં 0 હોય એટલે જવાબ કેવો આવે? 0, 0. ત્યારબાદ એક ગણતરી આપણે અહીંયા કરીએ છીએ. તો 0.22માંથી કેટલા બાદ કરવાના છે? એ 0.14/0.04. તો 0.22માંથી 0.14 બાદ કરીએ એટલે આપણને 0.08 મળે, અને એના છેદમાં 0.04 એટલે 4 × 2 = 8, કેટલા મળ્યા અહીંયા? 2. મિત્રો આ જ રીતે બધા જ યુઆઈની ગણતરી તમે કરી શકો, પરંતુ આપણે અહીંયા 0 કોની સામે લઈ લેવાના? એની સામે લઈ લીધા બાદ અંક બોલીએ 0 પછી કેટલા આવે? 1 પછી કેટલા આવશે? 2, અને 2 પછી 3. તો આપણે ગણતરી કરી હતી, પણ એ કરતાં ઉપર નાની સંખ્યા હોય એટલે આપણે કેવા મૂકવા પડશે? માઇનસ મૂકવા પડે. એ જ રીતે 0 થી નીચે 1 અને 2ની ગણતરી આપણે કરેલી હતી. ત્યાર પછીનું ખાનું fi ui નું. મિત્રો અહીંયા ભૂલ પડતી હોય છે, અમુક વિદ્યાર્થી મિત્રો આ બે અથવા તો આ બેનો ગુણાકાર કરતા હોય છે, જે ખાસ ધ્યાન રાખવું. fi અને ui 4 × 3 = 12, પણ કેવા? માઇનસ, કારણ કે 3 માઇનસ છે. એ જ રીતે 9 × 2 = 18 માઇનસ 9 × 1 = 9, એકમના અંકની નીચે એકમનો અંક મૂકવાનો, 0 × 2 કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0, 4 × 1 = 4 અને 2 × 2 = 4. મિત્રો ઉપર માઇનસ સંખ્યા અને નીચે પ્લસ સંખ્યા અલગ અલગ સરવાળો કરીએ, 4 × 4 = 8, 8 × 2 = 10, 10 × 9 = 19, વધી 1, 2 × 1 = 3, પરંતુ કેવા? માઇનસ. તો આ બંને સિગ્મા fi ui નો સરવાળો મોટું કોણ છે? તો કે 39. 39ની નિશાની માઇનસ, 39માંથી 8 બાદ કરીએ એટલે કેટલા મળે? 31. મિત્રો આપણે અહીંયા એ નીચેની તરફ લીધો એટલે ઋણ સંખ્યા વધી ગઈ હતી, એટલા માટે તમારે નીચેની તરફ નહીં પરંતુ શક્ય હોય તેટલો ક્યાં લેવાનો? ઉપરની તરફ, 1 અથવા તો 2 મધ્ય કિંમત જેટલો ઉપર લેવાથી માઇનસ આવે નહીં અને દાખલામાં ગણતરી થોડી સરળ પડી જાય. મધ્ય x̅ બરાબર પદ વિચલનની રીતે વાત કરીએ તો a પ્લસ સિગ્મા fi ui / n/h. કિંમત મૂકીએ આપણે દરેકની તો એ આપણને કેટલા મળે છે? 0.14 પ્લસ સિગ્મા fi ui કેટલા મળ્યા? -31. છેદમાં એન કેટલા મળે છે? 30 × એચ આપણી પાસે કેટલા છે? 0.04. મિત્રો આ પ્લસ અને માઇનસ બંને નિશાની ભેગી હોય કૌંસ કરવાની ટેવ રાખવી. 0.14 પ્લસ માઇનસ માઇનસ. હવે આ 31 અવિભાજ્ય સંખ્યા છે અને
એટલે અહીંયા છેદ ઉડશે નહીં. આ ચાર સાથે છેદ ઉડે છે પરંતુ એમાં પોઈન્ટ હોય આપણને થોડું અઘરું પડે, એટલે આપણે ગુણાકાર કરીએ. ચાર એકુ ચાર, ચાર તેરી બાર. પોઈન્ટ પછી બે અંક છે એટલે પોઈન્ટ પછી બે અંક આપણે મૂકી દઈએ. કેવા આવશે? માઇનસ તો લખેલા છે. આ ત્રીસ ફક્ત કોના છેદમાં છે? આજે ગુણાકાર કર્યો એના છેદમાં છે. એટલે બરાબર ઝીરો પોઈન્ટ ચૌદમાંથી આનો આપણે શું કરવો પડશે? ભાગાકાર કરવો પડશે. કોનો કોનો ભાગાકાર કરવાનો છે? તો કે એક પોઈન્ટ ચોવીસ અને ત્રીસનો. ત્રીસમાં બે રકમ છે, આ બે રકમ લઈએ પોઈન્ટ આવી ગયા, ભાગ ચાલશે નહીં. એકસો ચોવીસ, ત્રણ ચોક બાર અને એકમના અંકમાં ઝીરો. ચાર ઉપરથી એક એક ઝીરો ઉતારતા જઈએ. ત્રીસ એકા ત્રીસ દસ. ફરીથી ઉપરથી એક લઈએ ઝીરો. ત્રીસ તેરી નેવું, એટલે ઝીરો પોઈન્ટ ચારસો ને તેર મળે છે આપણને. આ ઝીરો પોઈન્ટ ઝીરો ચારસો ને તેર. હવે બાદબાકી કરવી પડશે આપણે ઝીરો પોઈન્ટ ચૌદમાંથી. સૌ પ્રથમ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી ઝીરો પોઈન્ટ ચારસો ને તેર, ઉપર અને નીચે અંક ઘટે છે એટલા ઝીરો મૂકીએ. ઝીરોમાંથી ત્રણ બાદ ન થાય એટલે વચ્ચેના સ્થાન ઉપર નવ, દસમાંથી ત્રણ બાદ કરશું એટલે સાત, નવમાંથી એક બાદ કરશું એટલે આઠ, ત્રણમાંથી ચાર બાદ નહીં થાય એટલે તેરમાંથી ચાર બાદ કરીએ એટલે નવ. ઝીરો પોઈન્ટ મધ્ય આપણે કેટલો મળે છે? એક્સ બાર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો નવસો ને સત્યાસી. મિત્રો, રકમની અંદર આપણને પોઈન્ટ પછી બે અંક જ છે, એટલે આપણે પોઈન્ટ પછી ત્રણ અંક જ લખવા હોય તો મધ્યકને આપણે લગભગ સ્વરૂપે લખીએ. મધ્યક એક્સ બાર, આ જવાબ એ તમારો સાચો જ ગણાય, પરંતુ એનાથી એક પદ આગળનું આ નિશાનીને શું કહેવાય? લગભગ. તો પોઈન્ટ પછી આ જે અંક છે એમાં છેલ્લો અંક સાત મારે લખવો નથી. જો એ પાંચ કરતાં વધુ હોય તો શું કરવાનું? ઝીરો પોઈન્ટ ઝીરો નવ. છેલ્લો અંક પાંચ કરતાં વધુ હોય તો આગળના અંકમાં એક ઉમેરી દેવાનું, આઠ છે એને બદલે શું લખી નાખવાનું? નવ. તો વાક્ય સ્વરૂપે આપણને સવાલ પૂછ્યો તો કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ એટલે એસઓ ટુની સાંદ્રતાનો મધ્ય ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું એકમ લખશું આપણે, પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન મળે છે. થેન્ક યુ.